ભાવનગરના મહુવા પંથકની સગીરાને લવ જેહાદ માટે ભગાડી વિધર્મી દ્વારા દુષ્કર્મ મામલે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। નવાબ પઠાણ નામનો વિધર્મી નરાધમ સગીર યુવતીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, જેને પોલીસ દ્વારા ઝડપી પાડ્યા બાદ મહુવાના ડીવાયએસપીએ આ પ્રમાણેનું નિવેદન આપ્યું હતું। સાથે એક સગીર વયની દીકરીને આરોપી લગ્ન કરવાની લાલચ આપી અને લઈ જઈ અને એની સાથે એના મરજી વિરુદ્ધ સંભોગ કરેલાની એક હકીકત નોંધાવી છે, જેમાં હકીકત એવી છે કે જે આરોપી છે એના પિતાજી જાણ થતા એ બંનેને લઈ આવી અને મહુવા પોલીસ સ્ટેશન રજૂ કરેલ, જેમાં ભોગબંદાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે। આમાં જે ભોગબંદાર અને આરોપી છે એ બંને ભાદરોડ ખાતે ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં નોકરી કરતા હતા અને એકબીજાને આંખ મળી ગઈ હતી, એટલે જે આરોપી છે એને લગ્ન કરવાની લાલચ આપી અને ભગાડી ગયેલ। આ જે ફરિયાદ છે એમાં જે આરોપી છે એ આરોપીએ જે પોતાનું નામ છે નવાબ હુસેન ખાન સિકંદર ખાન પઠાણ, એમાં એણે પોતાનું કોઈ નામ બદલેલ નથી। ભોગ બંદાર પણ એના નામથી જે જાણતી હતી, એટલે લવ જેહાદનો કિસ્સો હોય એવું હજુ હાલમાં તપાસ દરમિયાન કંઈ ખુલેલ નથી। હાલ આરોપીની ને અટક કરી દેવામાં આવેલ છે અને કાયદેસરની તપાસ ચાલુ છે। કોઈ કોર્ટ મેરેજ પીરા હોય કે એવું કંઈ તપાસમાં સામે આવ્યું છે? હાલની તપાસ દરમિયાન એ લોકોએ કોઈ કોર્ટ મેરેજ કરેલા હોય કોઈ એવા દસ્તાવેજો કોઈ રજૂ થયેલ નથી। દેશની કેટલી યુવતીઓ આ પ્રમાણે લવ જેહાદનો શિકાર બનતી રહેશે? G9 લાઈવ ન્યૂઝ પોતાના ચેનલના માધ્યમથી રાજ્યની તથા દેશની દરેક યુવતીઓને જાગૃત થવાની તથા આવા વિધર્મીઓના જાળમાં ન ફસાય તેની તકેદારી રાખવાની સલાહ આપે છે। હર્ષદ દસાડિયા, G9 લાઈવ ન્યૂઝ, મહુવા, ભાવનગર।